નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું રાજ્ય સરકારની એક ખેડૂતો માટેની નવી યોજના વિશે. તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકારની ખેડૂતો માટેની નવી યોજના જેમાં ખેડૂતોને મળશે ₹20,000ની સહાય અને હાલમાં આ યોજના ચાલુ છે. તો યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ખેડૂત મિત્રો ₹20,000ની સહાય કેવી રીતે મેળવી શકશે તથા કયા કયા ખેડૂત મિત્રોને આ સહાય મળવા પાત્ર થશે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, આત્મા વિભાગની આ યોજના છે અને યોજનાનું નામ છે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટેની નાણાકીય સહાય. અને હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના ઉપલબ્ધ છે. તો જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે. અને કોને લાભ મળવાપાત્ર થશે તેની વિગત પણ આપણે જોઈએ. તો મળવાપાત્ર સહાયમાં આપણે જોઈએ તો હાલમાં મિત્રો જે સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે નાણાકીય સહાય વર્ષ 2022-23 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો મિત્રો, હાલમાં જે માત્ર ડાંગ જિલ્લા પૂરતું આ યોજના અંતર્ગત ફોર્મ ભરાવવાનું ચાલુ છે, એટલે કે આ યોજના હાલમાં માત્ર ડાંગ જિલ્લા પૂરતી લાગુ પડશે. અને સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા બનાવવા માટે જે પ્રાકૃતિક કૃષિ કરતા હોય તેવા ખેડૂતોને આ નાણાકીય સહાય મળવાપાત્ર થશે, જેમાં વર્ષ 2022-23 માટે સહાય મેળવવા માટે આ યોજના અંતર્ગત ફોર્મ ભરાવવાનું હાલ ચાલુ છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો મિત્રો, એક ખેડૂત કુટુંબ એટલે કે બારકોડ રેશન કાર્ડમાં દર્શાવેલા પતિ પત્ની અને સગીર વયના બાળકો જેનો એક ખેડૂત કુટુંબમાં સમાવેશ થાય છે. તો આમ એક ખેડૂત કુટુંબ દીઠ એક લાભાર્થીને મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો અરજદાર જે ખેડૂત હોય તે ઓછામાં ઓછી 20 ગુંઠા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. અને ત્યારબાદ જોઈએ તો વધુમાં વધુ 2 હેક્ટર સુધીની સહાય છે તે આ ખેડૂત કુટુંબને મળવાપાત્ર થશે. તો આમ મિત્રો એક ખેડૂત કુટુંબ દીઠ આ લાભ મળવાપાત્ર થશે અને અરજદાર ખેડૂત હોય તે ઓછામાં ઓછી 20 ગુંઠા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદા સુધી આ સહાય મળવાપાત્ર થશે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો કે પ્રાકૃતિક ખેતી માટે ઉપજ ઘટમાં વળતર પેટે જે નાણાકીય સહાય છે તે ખરીફ ઋતુમાં ₹5,000 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થશે અને રવિ કે ઉનાળુ ઋતુમાં ₹5,000 પ્રતિ હેક્ટરની સહાય મળવાપાત્ર થશે. તો આમ વાર્ષિક કુલ ₹10,000 પ્રતિ હેક્ટરની સહાય મળવાપાત્ર થશે અને તે એક ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટર સુધીની સહાય મળવાપાત્ર થશે. તો આમ કુલ 1 હેક્ટરના 10,000 લેખે 2 હેક્ટર સુધીની સહાય મળવાપાત્ર થાય છે, જેથી તે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત મિત્રોને ₹20,000ની સહાય મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો એક ખાતા દીઠ 2 હેક્ટર માટે વાર્ષિક ₹20,000થી વધારે સહાય ચૂકવી શકાશે નહીં. અને આ ઉપરાંત જોઈએ કે નાણાકીય જોગવાઈઓ જે 20,000 લાભાર્થીઓ માટે કરવામાં આવેલી છે અને ₹20 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આમ મિત્રો જે ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હોય તેઓને ₹20,000 વાર્ષિક આ સહાય મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો આઈ ખેડૂતની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને આઈ ખેડૂતની વેબસાઇટની લિંક તમે અહીંયા જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો 4/5/2022 એ આ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા હેલ્પલાઈન નંબર પણ આપેલો છે. તો હેલ્પલાઈન નંબર છે 1800-180-1551. આ નંબર ઉપર કોલ કરી અને યોજના વિશેની વધુ માહિતી મેળવી શકાય છે. તો હવે મિત્રો આપને બતાવીએ કે આ યોજનાનું ફોર્મ ક્યાં ભરવાનું રહેશે. તો આપણે આઈ ખેડૂતનું પોર્ટલ ખોલી લઈએ.
तो मित्रों मैं अहीं ब्राउजर खोली लीधु से, हवे हूँ अहीं iKhedut.gujarat.gov.in लखी अने ओके आपी दईश। जे ओके आपतानी साथे आ प्रमाणेनी iKhedut.ની वेबसाइट खुली जशे अने तमने एक मेसेज जोवा मळशे, तो ते मेसेजने क्लोज करी देवानो रहेशे। अने त्यार पछी अहीं तमने एक योजनाओनो जे मेनू छे ते जोवा मळी जशे, तो अहीं योजनाओ ऊपर क्लिक करवानुं रहेशे अथवा तो स्क्रॉल करी अने जमणी बाजुए नीचे तमे जोशो तो अहीं विविध योजनामां अरजी करो तेनो पण एक ऑप्शन जोवा मळशे, तो आ बन्नेमांथी कोई पण एक जग्याए क्लिक करवानुं रहेशे। तो चालो आपणे योजना ऊपर क्लिक करी लीधुं छे, जे क्लिक करतानी साथे आ प्रमाणेनी स्क्रीन खुली जशे जेमां आपणने विभागवाइज अलग अलग योजनाओ जोवा मळशे। तो अहीं तमे जोई शको छो खेतीवाड़ी, पशुपालन, बागायत, मत्स्यपालन, जमीन अने जळ संरक्षणना जे अलग अलग विभागवाइज योजनाओ छे ते जोवा मळी रही छे। आ उपरांत मित्रों अहीं नीचे अन्य योजनाओ जोवा मळी रही छे, तो आ अन्य योजनाओमां जे क्रम नंबर एक उपर छे के आत्मानी प्राकृतिक कृषि योजनाओ, तो तेनी सामे रहेल अरजी करवा अहीं क्लिक करोना बटन उपर आपणे क्लिक करी देवानुं रहेशे। तो चालो हूँ अहीं क्लिक करी दऊं छूं, जे क्लिक करता नवं पेज खुली जशे अने आ प्रमाणे तमने स्क्रीन जोवा मळी जशे। तो अहीं तमे जोई शको छो कि संपूर्ण रसायण मुक्त डांग जिला अंतर्गत प्राकृतिक कृषि करता खेडूतो माटे नाणाकीय सहाय वर्ष 2022-23 જેમાં અરજી કરવા માટે આપણે અહીંયા અરજી કરવાનું બટન જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। અને આ યોજના અંતર્ગત મિત્રો 5/4/2022 ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે, જે તારીખ 4/5/2022 સુધી ચાલુ રહેશે। તો આમ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 4/5/2022 છે। તો ફોર્મ ભરવા માટે અહીંયા અરજી કરવાના બટન ઉપર આપણે ક્લિક કરી દઈએ છીએ, જે ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે। તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને થતું હશે કે આ આત્મા આત્મા કરે છે, તો આ આત્મા છે શું? તો આ આત્માનું સંપૂર્ણ નામ છે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી। તો આ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી અંતર્ગતની આ યોજના છે, જે સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે નાણાકીય સહાય પૂરી પાડે છે। તો તેમાં અહીંયા પ્રથમ એક પ્રશ્ન છે કે તમે રજિસ્ટર્ડ અરજદાર છો, તો અહીંયાથી આપણે ડ્રોપડાઉનમાંથી હા કે ના પસંદ કરી લેવાનું છે। તો હું અહીંયા રજિસ્ટર્ડ નથી એટલે ના પસંદ કરું છું, અને ત્યાર પછી આગળ વધવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતા આ પ્રમાણે અરજી કરવા માટેના અલગ અલગ 6 ટેબ આપણને જોવા મળશે, જેમાં નવી અરજી કરવા માટે જે પહેલો જ ટેબ છે કે નવી અરજી કરવા ક્લિક કરો, તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતા આ પ્રમાણેનું આખું ફોર્મ ખુલી જશે, જેમાં અલગ અલગ સેક્શન વાઇઝ વિગતો ભરવાની રહેશે, જેમાં પહેલો સેક્શન છે અરજદારની વિગત। તો આ સેક્શનમાં અરજદારની વિગત દાખલ કરવાની છે, જેમાં અરજદારનું નામ, પિતા કે પતિનું નામ, અટક, જિલ્લો, તાલુકો, ગામ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી ત્યાર પછી સરનામું દાખલ કરવાનું છે, ત્યાર પછી પિનકોડ દાખલ કરવાનો છે, ત્યારબાદ લિંગ, જાતિ અને ખેડૂતનો પ્રકાર એટલે કે નાના, સીમાંત કે મોટા જે ખેડૂત હોય તે સિલેક્ટ કરી લેવાનું છે, ત્યાર પછી દિવ્યાંગ હોય તો હા કે ના સિલેક્ટ કરી લેવાનું છે, ત્યાર પછી ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર દાખલ કરવાના છે, ત્યારબાદ આધાર નંબર દાખલ કરી અને ત્યાર પછી આધાર માટેની સંમતિ માટે અહીંયા ચેકબોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે। ત્યાર પછી છે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો, તમે સહકારી મંડળીના સભ્ય છો અને તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો, જેમાં લાગુ પડતું હોય તે હા કે ના સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ બીજો સેક્શન આવી જાય છે બેંકની વિગતનો, તો બેંકની વિગતમાં સૌ પ્રથમ આપણે અહીંયા IFSC કોડ દાખલ કરી અને ત્યાર પછી બેંકની માહિતી શોધો એટલે કે શો બેંક ડિટેલ, તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણને બેંકનું નામ જોવા મળી જશે, જેમાંથી આપણે તે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયાથી બેંકનો જિલ્લો પસંદ કરી લેવાનો છે, ત્યારબાદ બેંકની બ્રાન્ચ પસંદ કરી લેવાની છે અને ત્યાર પછી બેંકનો અકાઉન્ટ નંબર ટાઈપ કરી અને ફરીથી કન્ફર્મ કરવાનો રહેશે, અને ત્યારબાદ અરજદારનું જે બેંકની પાસબુકમાં નામ હોય તે પ્રમાણે નામ દાખલ કરી લેવાનું છે અને બેંકની પાસબુક પ્રમાણે સરનામું દાખલ કરી લેવાનું છે। તો આટલી વિગતો બેંકની વિગતના સેક્શનમાં દાખલ કરવાની છે। ત્યાર પછી જમીનની વિગત આવી જાય છે, તો જમીનની વિગતમાં તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે સિલેક્ટ કરવાનું છે, તો અહીંયાથી ડ્રોપડાઉનમાંથી આપણને ઓપ્શન જોવા મળશે કે હું જમીન રેકર્ડ ધરાવું છું કે ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું, જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે, ત્યાર પછી જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી લેવાના છે। આ બધી વિગતો દાખલ કરી લીધા પછી દેશી ગાયની વિગત આવશે, તો અહીંયા દેશી ગાયનો આખો સેક્શન છે, તેમાં અલગ અલગ પ્રશ્નો છે જેના જવાબ સ્વરૂપે સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં પ્રથમ છે કે શું આપ દેશી ગાય ધરાવો છો,
तो અહીંયાથી આપણે હા કે ના પસંદ કરવાનું છે। ત્યાર પછી દેશી ગાયને ટેગ લગાવેલ છે, જો ટેગ લગાવેલી હોય તો હા પસંદ કરવાની, નહીતર ના પસંદ કરવાનું રહેશે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે દેશી ગાય કયા પ્રકારની છે, તો અહીંયાથી તે ગાયનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે। તો આપણે અહીંયા જોઈ લઈએ ડ્રોપ ડાઉનમાંથી, તો અહીંયા ગાયના પ્રકારમાં ગીર, કાંકરેજ અને અન્ય દેશી ગાય એવા ઓપ્શન છે। તો જે ગાય તમે ધરાવતા હોય તે સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી પ્રાકૃતિક ખેતી કરો છો તો તેમાં આપણે હા પસંદ કરવાનું રહેશે, કેમ કે આ યોજના એ પ્રાકૃતિક ખેતી કરતા હોય તે ખેડૂતો માટે જ છે। જો તમે પ્રાકૃતિક ખેતી કરો છો તેમાં ના સિલેક્ટ કરશો તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં। ત્યાર પછી કેટલા મહિના, તો તમે પ્રાકૃતિક ખેતી કેટલા મહિનાથી આ કરો છો તેને અહીંયા ટાઈપ કરી લેવાનું છે, અને કેટલા વિસ્તારમાં કરો છો તેની વિગત અહીંયા ટાઈપ કરી લેવાની છે। ત્યાર પછી મુખ્ય પાકો કયા છે, તો અહીંયાથી આપણે તે પાકનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો અહીંયા અલગ અલગ ઘણા બધા પાક જોવા મળે છે, જેમાંથી તમે જે પાક લેતા હોય તે સિલેક્ટ કરી લેવાનો છે, અને ત્યારબાદ તે પાકનો વિસ્તાર કેટલો છે તે અહીંયા ટાઈપ કરી અને એડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ છે કે અરજદાર ખેડૂતે SPNFના માસ્ટર્સ ટ્રેનર પાસેથી તાલીમ લીધેલી છે, જો તમે તાલીમ લીધેલી હોય તો અહીંયા હા પસંદ કરવાનું રહેશે, નહીતર ના પસંદ કરી લેવાનું રહેશે। ખેડૂત મિત્ર છો, જો તમે ખેડૂત મિત્ર હોય તો હા પસંદ કરવાનું છે, નહીતર ના પસંદ કરી લેવાનું છે। અને ત્યાર પછી છે કે અરજદાર ખેડૂત SPNFના માસ્ટર ટ્રેનર છે, હા કે ના, જો માસ્ટર ટ્રેનર હોય તો હા સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી લેવાનું રહેશે। અને ત્યાર પછી છે કે અપેડા NPOP દ્વારા કરાવેલ રજિસ્ટ્રેશન નંબર, તો આ રજિસ્ટ્રેશન નંબર તમે ધરાવતા હોય તો અહીંયા તમારે દાખલ કરી દેવાનો રહેશે, અને આ વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા આપણે રેશન કાર્ડ નંબર દાખલ કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવા આપણે સર્ચ બટન ઉપર ક્લિક કરશું એટલે રેશન કાર્ડમાં જે કંઈ નામ હશે તે આપણને અહીંયા જોવા મળી જશે, તેમાંથી જે નામથી આપણે અરજી કરતા હોય તેની સામેનું જે પસંદનું બટન હશે તો તે પસંદના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। અને આ પ્રમાણે ક્લિક કરી લીધા પછી જે અહીંયા કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ અહીંયા દાખલ કરી દેવાનો છે, અને ત્યારબાદ અરજી સેવ કરો તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવા તમે અરજી સેવ કરો બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારો અરજી નંબર જોવા મળી જશે, તો આ અરજી નંબર છે તે સુરક્ષિત જગ્યાએ તમારે નોંધી લેવાનો રહેશે, જે અરજી નંબર તમારે આગળ જતાં ઉપયોગમાં આવશે। અને આ પ્રમાણે અરજી કરી લીધા પછી જો તેમાં કોઈ ભૂલ જણાતી હોય તો અહીંયાથી અરજી અપડેટ કરી શકાય છે, નહીંતર તમારે અહીંયાથી અરજી કન્ફર્મ કરવાની રહેશે। જો તમે અરજી કન્ફર્મ નહીં કરો તો તમારી અરજી માન્ય ગણાશે નહીં। અને ત્યારબાદ અરજી કન્ફર્મ કર્યા પછી અહીંયાથી તમે અરજીની પ્રિન્ટઆઉટ લઈ શકો છો, અને ત્યારબાદ અરજીની પ્રિન્ટ કરેલ નકલમાં સહી કરી અને અહીંયા અપલોડ કરવાની રહેશે, અને તે સિવાયના અન્ય ડોક્યુમેન્ટો આ ટેબમાંથી તમે અપલોડ કરી શકશો। તો આ પ્રમાણે મિત્રો જે આત્માની પ્રાકૃતિક કૃષિ માટે સહાય મળી રહી છે તેના માટે એપ્લાય થઈ શકાય છે। તો આશા રાખું કે આ રૂપિયા 20,000ની સહાય માટે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવું તેના વિશેની માહિતી તમને મળી જઈ હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।